સબસ્ક્રાઇબ કરો તરુણા દરજી ચેનલને અને બેલ આઇકન દબાવો નવી રેસીપી સૌથી પહેલાં મેળવવા માટે. હેલો દોસ્તો, મારું નામ છે તરુણા દરજી. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમને શેર કરવા જઈ રહી છું એકદમ સરળ રીતે બનતી જીરાપુરીની રેસીપી. આ જીરાપુરી દિવાળી કે કોઈ પણ ફેસ્ટિવલમાં બનાવી શકો છો. તો એકદમ ક્રિસ્પી અને પોચી પૂરી બનાવવા માટે વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જીરાપુરી બનાવવાનું શરૂ કરીએ. તો જીરાપુરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે, પછી અડધી વાટકી ઝીણો રવો લીધો છે, પછી સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર. જો તમારે હળદર ના નાખવી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને આ 1-1.5 ચમચી જેટલું જીરું, જેને મેં અધકચરું વાટી લીધું છે. પછી આપણે મોળ માટે અડધી વાટકી જેટલું ઘી લીધું છે, તેને પણ આમાં નાખી દઈશું. તમારે તેલ નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. તો આપણે આવું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે જેથી પૂરી એકદમ ક્રિસ્પી અને પોચી બને. હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. આ લોટને આપણે થોડો કઠણ બાંધવાનો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો આમાં 1 ચમચી જેટલું તેલ નાખી ફરીથી લોટને મસળી લઈશું. અને આપણે આ લોટને ઢાંકીને 1/2 કલાક સુધી મૂકી રાખીશું. હવે 1/2 કલાક થઈ ગયો છે અને લોટ પણ એકદમ નરમ થઈ ગયો છે તો આપણે ફરીથી લોટને એકવાર મસળી લઈશું. હવે આપણે લોટના લુઆ બનાવી દઈએ. તો પહેલા લોટના નાના નાના ટુકડા કરી લઈશું અને આ રીતે આપણે લુઆ બનાવી લઈશું. તો આપણા બધા લુઆ તૈયાર છે. તો ચાલો હવે તેને વણી લઈએ. તો પૂરીને આપણે મીડિયમ સાઇઝની થિકનેસમાં વણી લઈશું. બહુ જાડી ના હોવી જોઈએ કે બહુ પાતળી નહીં. હવે આપણે બધી પૂરી વણાઈ ગઈ છે તો આપણે તેને તળી લઈએ. તો પૂરી તળવા માટે આપણે કડાઈમાં તેલ નાખીશું. હવે તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરી તળવાનું શરૂ કરીએ.
પૂરી નાખ્યા પછી પૂરીને જારા વડે હલાવતા રહીશું, જેથી બંને બાજુથી પૂરી સારી રીતે તળાઈ જાય. અને આ પૂરીને આપણે ફૂલવા દેવાની નથી. આ રીતે આપણે પૂરીને તળવાની છે. અને પૂરી ગુલાબી રંગની થાય એટલે આપણે તેને કાઢી લઈશું. તો હવે પૂરી સામાન્ય ગુલાબી રંગની થઈ ગઈ છે, તો ચાલો હવે તેને કાઢી લઈશું. તો બીજી પણ પૂરી આ રીતે તળવા મૂકી દઈશું. હવે આપણી બધી પૂરી તળાઈ ગઈ છે અને પૂરી એકદમ સરસ ક્રિસ્પી બની છે, જે તમે જોઈ શકો છો. તો કેવી લાગી તમને જીરાપુરીની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.